નમસ્કાર મિત્રો, મારું નામ છે કરણ અને આપ જોઈ રહ્યા છો કોડિંગ શીખો સરળતાથી બાય ન્યૂટન સ્કૂલ. આ વિડીયોથી આપણે સ્ટાર્ટ કરવાના છીએ શોર્ટેસ્ટ પાથ એલ્ગોરિધમ્સ. ઠીક છે, આમાં આપણે મેઇનલી ત્રણ એલ્ગોરિધમ્સ જોવાના છે અને આપણે સ્ટાર્ટ કરશું બેલમેન ફોર્ડ એલ્ગોરિધમથી નેક્સ્ટ વિડીયોમાં. ઠીક છે, આ વિડીયોમાં હું તમને બેઝિક સમજાવીશ કે શોર્ટેસ્ટ પાથનો મતલબ શું હોય છે અને એક એક્ઝામ્પલ જોશું. આજનો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા હું તમને ન્યૂટન સ્કૂલના ગ્રાન્ડ કોડિંગ કન્ટેસ્ટ વિશે જણાવવા માંગુ છું. આ 27 ઓગસ્ટ 2021 ના થવાનું છે. આનું રજીસ્ટ્રેશન એબ્સોલ્યુટલી ફ્રી છે અને ઓવરઓલ ટોટલ 5 લેક્સ ના પ્રાઇઝિસ છે, રાઈટ? ઓલ્સો આ એક બિગિનર ફ્રેન્ડલી કન્ટેસ્ટ છે, સો તમને જો એક્સપિરિયન્સ ના હોય તો પણ તમે આમાં ફ્રીલી પાર્ટિસિપેટ કરી શકો છો અને એકવાર ટ્રાય દેવામાં શું ખોટું છે, રાઈટ? ઓલ્સો આમાં જે 1000 રેન્ડમ કોડર્સ લેવામાં આવશે અબોવ 500 રેન્ક, જેને પ્રાઇઝિસ આપવામાં આવશે. અને આમાં તમે જોઈ શકો છો તો કેશ પ્રાઇસીસ છે, પછી આપણે ગુડીઝ વગેરે ઘણું બધું મળે છે અને જોબ ઓપોર્ચ્યુનિટી અને ઇન્ટર્નશીપ ઓપોર્ચ્યુનિટી પણ આના થ્રુ રહેશે. ઓલ્સો આમાં બેસ્ટ ફિમેલ કોડર માટે સ્પેશિયલ પ્રાઇઝ હશે અને યંગેસ્ટ કોડર માટે પ્રાઇઝ હશે, જે એટલીસ્ટ એક પ્રોબ્લેમ સોલ્વ કરશે. બેસ્ટ વર્કિંગ પ્રોફેશનલ માટે પ્રાઇઝ હશે અને દરેક પ્રોબ્લેમમાં જે સૌથી પહેલા સોલ્યુશન આપશે તેની માટે પણ પ્રાઇઝ હશે. આઈ હોપ કે તમે આ ડેફિનેટલી ચેકઆઉટ કરશો અને રજીસ્ટ્રેશન કરી દેજો. ઓલ્સો આ એનું રજીસ્ટ્રેશન પેજ છે, હું આ કોડિંગ કન્ટેસ્ટની અને રજીસ્ટ્રેશનની બંને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ઓકે, તો હવે આપણે જોઈએ કે શોર્ટેસ્ટ પાથનો મતલબ શું છે, રાઈટ? પહેલાં તો એક મિસકન્સેપ્શન કાઢી નાખીએ કે શોર્ટેસ્ટ પાથનો મતલબ એ નથી કે મિનિમમ નંબર ઓફ એજીસ, બટ શોર્ટેસ્ટ પાથનો મતલબ શું છે કે સમ ઓફ વેઇટ ઓફ એજીસ મસ્ટ બી મિનિમમ. આનો શું મતલબ? એજીસ મિનિમમ હોવી જરૂરી નથી, નંબર ઓફ એજીસ, સમ ઓફ વેઇટ ઓફ એજીસ મિનિમમ હોવા જોઈએ. ઠીક છે, શોર્ટેસ્ટ પાથમાં ફોર એક્ઝામ્પલ માની લો આપણને ગ્રાફ આપેલો છે, ઠીક છે, આપણે શોર્ટેસ્ટ પાથ BFS ની મદદથી પણ ફાઇન્ડ કર્યું હતું પણ એ અનવેઇટેડ ગ્રાફ માટે હતું. આમાં જે આપણે ત્રણ એલ્ગોરિધમ્સ જોવાના છે જેનરિક છે, તમે વેઇટેડ અને અનવેઇટેડ બંને ગ્રાફ માટે યુઝ કરી શકો. ઠીક છે, તો આપણે વેઇટેડ ગ્રાફની વાત કરીએ. વેઇટેડ ગ્રાફનો મતલબ શું કે આ એજીસ છે તેનો કંઈક ને કંઈક વેલ્યુ હોય, ફોર એક્ઝામ્પલ 4, 6, 9, 3, 2, 1. ઓકે, હવે મિનિમમ શોર્ટેસ્ટ પાથનો મતલબ શું કે તમને માની લો બે નોડ આપેલા હોય એ અને બી, તો એ થી લઈને બી લગીન ટ્રાવર્સ કરવામાં ઓર બી થી લઈને એ લગીન ટ્રાવર્સ કરવામાં ડિપેન્ડિંગ અપોન ક્વેશ્ચન જે તમે જે પણ પાથ લ્યો, કારણ કે મલ્ટિપલ પાથ્સ પોસિબલ છે, તો બધા પાથ્સમાંથી કયા પાથની એજીસનો વેઇટ મિનિમમ થાય છે. ઓકે, ફોર એક્ઝામ્પલ હું આ બેને પણ જોડી દઉં. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે એ ઇક્વલ ટુ 1 અને બી ઇક્વલ ટુ 5, તો 1 અને 5 વચ્ચેનો મને શોર્ટેસ્ટ પાથ કહો. તો શોર્ટે હવે 1 અને 5 વચ્ચે ક્યાં ક્યાં પાથ છે? એક તો 1, 5 અને 6 છે. ઠીક છે, ઓકે, અહીંયા બીજું પણ આપણે લઈ લઈએ. આપણે એક કામ કરીએ, અહીંયા હું પાથ લઈ લઉં, અહીંયા નંબર ઓફ એજીસ અને સમ ઓફ વેઇટ ઓફ એજીસ. ઠીક છે, હવે 1 અને 5 વચ્ચે તો પેલો વેલો પાથ 1, 6, 5, આ એક પાથ છે 1, 6, 5. નંબર ઓફ એજીસ કેટલા છે? 1 અને 2. સમ ઓફ વેઇટ ઓફ એજીસ 6 અને 9, 15. હવે 1, 2, 3, 5. ઠીક છે, એજીસ કેટલા છે? 1, 2 અને 3. વેઇટ શું છે? 4, 5, 5 અને અહીંયા માની લો હું 5 લઈ લઉં તો 10. ઠીક છે, હવે થર્ડ પાથ કયો છે? 1, 2, 4, 5. 1, 2, 4, 5. નંબર ઓફ એજીસ કેટલા છે? 3. વેઇટ શું છે? 4, 4 + 2, 6, 6 + 3, 9.
ठीक है। तो आमा नंबर ऑफ एजिस 2 है, आ पाथ में आमा 3 है ने आमा 3 है। हवे आमाथी तमने पूछवामां आवे के शॉर्टेस्ट पाथ कयो छे, तो तमारो आंसर शुं थई जशे, जेनुं वेइट सम ऑफ वेइट ऑफ एजिस मिनिमम होय। हवे जो टाई थई जाय, फॉर एक्जाम्पल अहींया पण 9 आवे, तो बने शॉर्टेस्ट पाथ कही शकाय, राइट। ऑल्सो आ जे छे ए ક્વેશ્ચનમાં તમને ડિફરન્ટ તરીકે રિપ્રેઝેન્ટ કરવામાં આવી શકે, તમને એમ પણ કહેવામાં આવી શકે કે આપણને ગ્રાફ આપેલો છે સિમ્પલ, અને આ જે એજીસ છે તેનું વેઇટ છે, અને આ બે નોડ વચ્ચે શોર્ટેસ્ટ પાથ ફાઇન્ડ કરો, અથવા શોર્ટેસ્ટ પાથનું વેઇટ ફાઇન્ડ કરો, ઓર શું કહેવામાં આવે કે આ જે છે એ બધા સિટીઝ છે અને આ જે એજીસ છે એ સિટીઝને કનેક્ટ કરવાવાળા રોડ છે, અને એજીસનું જે વેઇટ છે એ રોડનું ડિસ્ટન્સ છે। तो वन अने टू सीटी वच्चे फोर डिस्टन्स है, आ रोड नू वन अने सिक्स वच्चे डिस्टन्स है सिक्स, तो शॉर्टेस्ट डिस्टन्स पाथ कहो, ठीक है। और आ जे छे ए डिफरंट पॉइंट्स है, अने आ पॉइंट थी आ पॉइंट में ट्रावल करवा माटे अटलू कॉस्ट थाय छे, तो शॉर्टेस्ट पाथ कहो, जेमा मतलब कि जेमा कॉस्ट मिनिमम होय, ठीक है। तो अलग अलग रीते तमने क्वेश्चन रिप्रेजेंट करी शकाय। तो आई होप के तमने शॉर्टेस्ट पाथ नो मतलब समझाई गयो हशे इन जनरल वे। હવે આમાં તમને ક્વેશ્ચનમાં શું પૂછી શકે, ક્વેશ્ચનમાં તમને પૂછી શકે કે એ અને બી નોડ વચ્ચેનું શોર્ટેસ્ટ પાથ કહો, ઠીક છે, શોર્ટેસ્ટ પાથ, ઓર શું પૂછી શકે એ અને બી વચ્ચેનો જે શોર્ટેસ્ટ પાથ છે તેનું કોસ્ટ अथवा डिस्टेंस अथवा सम ऑफ वेट ऑफ एजिस कहो, ठीक है। बे तरीके ना क्वेश्चन आवी सके, एक के ए अने बी वच्चे ना शॉर्टेस्ट पाथ कहो, एनो मतलब शू के जे पाथ में मिनिमम कॉस्ट होय डिस्टेंस होय ते एक्जेक्ट पाथ कहेवानो छे। फॉर एक्जाम्पल हूँ तमने एम कहूँ के वन अने फाइव वच्चे ना शॉर्टेस्ट पाथ शू छे, तो ए छे वन फोर अने फाइव, અને શોર્ટેસ્ટ પાથનું કોસ્ટ અથવા ડિસ્ટન્સ અથવા સમ ઓફ વેઇટ ઓફ એજીસ શું છે, તો એ છે ફોર પ્લસ ટુ પ્લસ થ્રી નાઇન, ઠીક છે। તો તમને આ પણ પૂછી શકે અને આ પણ પૂછી શકે, અને એ બંને ઓલમોસ્ટ આઈ મીન આ ત્રણ જે અલ્ગોરિધમ આપણે જોશું એનાથી જ સોલ્વ થશે, થોડુંક એવું મેન્યુપ્યુલેશન કરવું પડે જો તમારે પાથ સ્ટોર કરવો હોય તો, ઠીક છે। સો તમને મિનિમમ શોર્ટેસ્ટ પાથનું વેઇટ અથવા કોસ્ટ અથવા ડિસ્ટન્સ પૂછી શકે, અથવા તમને એક્ઝેક્ટલી શોર્ટેસ્ટ પાથ પૂછી શકે। હવે આ જે એક્ઝામ્પલ આપેલું છે તેને આપણે થોડાક આ ગ્રાફના થોડાક એક્ઝામ્પલ લઈને પણ આપણે સમજી લઈએ। માની લો વન અને ફાઇવ વચ્ચે, તો મેં તમને કીધું હતું શોર્ટેસ્ટ પાથ શું છે વન ફોર ફાઇવ, અને વેઇટ શું છે નાઇન। હવે ટુ અને સિક્સ વચ્ચે શોર્ટેસ્ટ પાથ શું હશે, ટુથી સિક્સ જવામાં 216 એ રીતે જઈ શકાય, 216 આનો કોસ્ટ કેટલો છે 4 ને 6 10, પછી 2 4 5 6 આનો કોસ્ટ કેટલો છે 2 2 પ્લસ 3 5, 5 ને 9 14, અથવા 2 3 5 6 આનો કોસ્ટ કેટલો આવશે 2 થી 3 1, 1 ને 5 6, 6 ને 9 15, ઠીક છે। હવે કોઈ પાથ બચ્યો નહીં, બધા કવર થઈ ગયા, તો આમાં આપણો આન્સર શું આવશે 2 થી 6માં શોર્ટેસ્ટ પાથ થઈ ગયો 216 અને એનું વેઇટ થઈ ગયું 10, ઠીક છે। હવે 3 અને 4 વચ્ચે, સો 3 અને 4 વચ્ચે 3 2 4 એક થઈ શકે, થ્રી ટુ ફોર આનું વેઇટ શું છે 1 અને 2 3, બાકી 3 5 4 થઈ શકે, આમાં 5 અને 3 8, પછી બીજું શું થઈ શકે 3 2 1 6 5 4, અથવા 3 5 6 1 2 4, પણ એ તો ખૂબ જ વધારે થઈ જશે, ઠીક છે। સો આ બીમાંથી મિનિમમ કયું છે 3 2 4, તો 3 થી 4 વચ્ચે મિનિમમ શોર્ટેસ્ટ પાથ શું છે 3 2 4, અને તેનું વેઇટ શું છે 3, ઠીક છે। તો આ થઈ, આપણે આનું થોડાક એક્ઝામ્પલ પણ જોઈ લીધા જેનાથી વધારે ક્લિયર થઈ જાય। આઈ હોપ કે તમને આ સમજાઈ ગયું હશે, અને નેક્સ્ટ વિડીયોમાં આપણે બેલમેન ફોર્ડ એલ્ગોરિધમથી સ્ટાર્ટ કરીશું। થેન્ક યુ।